પ્રશ્ન એક નો પેલો વિકલ્પ દુનિયાથી દિલના ચારે છેડા ફરી જવાના એટલે તો જવાબમાં આવશે ઓપ્શન એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે તો આ વિકલ્પ સાચો છે માટે અહીં તમારે ખરાની નિશાની કરવી બીજો પ્રશ્ન કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે જવાબમાં આવશે ઓપ્શન ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને ત્રીજો પ્રશ્ન કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તો જવાબ માં આવશે ઓપ્શન બી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે અવિરામ દીપક ના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે જવાબ અવિરામ દીપક ના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે

રસ્તો કરી જવાના કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો જવાબ રસ્તો કરી જવાના ગઝલનો શીર્ષક જ સુરાતન ચડાવી દે તેવું ખુમારી ભર્યું છે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જશે એવો વિશ્વાસ રાખવો હંમેશા મસ્તીમાં જીવવાનો થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે ખાલી હાથે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાક દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથર છે અર્થાત જીવનને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા એકમાત્ર દવા આત્મબળ છે જીવનના દરેક જખમને અમે નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુજાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે તું કરી લે ઈશ્વર અમારો ધણી છે અમે એમ કેમ થોડા મરી જવાના છીએ ત્યાર પછી બીજો પ્રશ્ન કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે જવાબ કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકો લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની ની કાવ્ય પંક્તિ સમજાવું કાવ્ય પંક્તિ છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાય મનમાં મરી જવાના તો ચાલો આ કાવ્ય પંક્તિ આપણે સમજીએ જીવનમાં અમુક વાર મુશ્કેલી આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે કોઈ ઉકેલ ન મળે તો એનાથી મુંજાઈને મનથી અમે થોડા કઈ મરી જવાના એટલે કે અમે કદી નાસીપાસ નહીં થઈએ અમે કોઈને કોઈ રસ્તો જરૂર કાઢીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય તેર રસ્તો કરી જવાના આ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશો પાર્ઠ ચૌદની અંદર ત્યાં સુધી આવજો